વાલા બાલ મિત્રો, કેમ છો વાલા બાલ મિત્રો? આપ સૌ મજામાં ને? આજે આપણે ચોપડીમાં સ્વાધ્યાય ચાર કરીશું. તો ચાલો સૌ સૌની ચોપડી લઈ લો અને થઈ જાઓ તૈયાર. ગણિત ધોરણ 5 સ્વાધ્યાય 4 ભાગ અને પૂર્ણ ચોપડીમાં આપણા દેશનો રાષ્ટ્રધ્વજ છે. 9 સેમી લંબાઈ અને 6 સેમી પહોળાઈનો હોય તેવો લંબચોરસ આપણે દોરવાનો છે. તેના 3 સરખા ભાગ પાડીને ધ્વજ પૂર્ણ કરવાનો છે. તો આપણે સરસ મજાનો રાષ્ટ્રધ્વજ દોરીશું. તેના 3 સરખા ભાગ છે. ઉપરનો ભાગ કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો. તો આપણે 2 સેમીના ઊભા એવા 3 સરખા ભાગ કરીએ. આપણે બરાબર 3 સરખા ભાગ કર્યા. હવે આપણે ઉપર કેસરી કલર પૂરીશું. તો આપણા રાષ્ટ્રધ્વજનો 3જો ભાગ કેસરી છે. વચ્ચે આપણે સફેદ કલર પૂરીએ. 3જો ભાગ સફેદ છે, વચ્ચેનો ભાગ સફેદ કલર છે, પણ એમાં આપણે અશોકચક્ર કરવાનું છે, તે તો ભૂલાય જ નહીં બાળ દોસ્તો. અશોકચક્ર આપણે વચ્ચેના ભાગમાં દોર્યું છે એટલે 3જા ભાગમાંથી એટલો ભાગ ઓછો થઈ ગયો. અને ધ્વજમાં લીલો રંગ 3જા ભાગમાં પૂરી છે. સફેદ રંગના ભાગ 3જા ભાગથી ઓછો છે. શા માટે? હા, ઓછો છે કારણ કે સફેદ રંગમાં અશોકચક્ર પણ દોરેલ છે એટલે એટલો ભાગ ઓછો થઈ ગયો છે. બરાબર ને બાળ દોસ્તો? 3 સરખા ભાગ છે, એમાં વચ્ચે અશોકચક્ર છે એટલે એટલો ભાગ 3જા ભાગમાંથી ઓછો થઈ ગયો. હવે આપણે અફઘાનિસ્તાનનો ધ્વજ જોઈએ. તેનો કેટલામો ભાગ કાળો છે? 1/3 ભાગ કાળો છે. ધ્વજનો લીલો ભાગ ખાલી જગ્યા પણ લખી શકાય 1/3. ધ્વજનો લીલો ભાગ ખાલી જગ્યા લખી શકાય 3જો ભાગ અથવા 1/3 ભાગ. શું લાલ રંગ ધ્વજના 3જા ભાગથી ઓછો છે? શા માટે? હા, કારણ કે લાલ રંગમાં 3જા ભાગમાં પ્રતિક છે એટલે એટલો ભાગ લાલ રંગનો કટ થઈ જાય તેથી ઓછો છે. હવે આપણે આપણા પાડોશી દેશનો ધ્વજ જોઈએ. આ આપણા પાડોશી દેશ મ્યાનમારનો ધ્વજ છે. વાદળી રંગના 4થા ભાગથી વધારે છે કે ઓછો? વાદળી એટલે બ્લુ કલરનો રંગ છે તે. તો આપણે એના કુલ 4 ભાગ પાડીએ અને જોઈએ તો કે વાદળી રંગ સહેજ ઓછો છે. અનુમાન કરો કે ધ્વજનો કેટલામો ભાગ લાલ છે? તે 1/2 ભાગથી વધારે છે કે તે 1/4 ભાગથી વધારે છે? તે 3/4 ભાગ કરતાં વધારે છે એટલે તે 1/2 ભાગથી વધારે છે. તો 1, 2 અને 3 એના કરતાં 1/2 ભાગ કરતાં પણ વધારે છે. હવે આપણે બીજા ધ્વજે મેળવીને એકઠા કર્યા છે. તો તમે જુદા જુદા ધ્વજ જોઈ શકો છો. અહીં 15 રાષ્ટ્રધ્વજ છે. કેટલામાં 3 રંગો છે તો આપણે જોઈએ. આઠ દેશમાં 3 રંગો છે. 8 ધ્વજમાં 3 રંગો છે. અહીંયા નંબર આપ્યા છે, તમે જોઈ શકો છો. હવે કેટલા ધ્વજમાં 3 રંગો છે? તો કે 8માં. તે બધા સમાન છે? ના, આ બધા જ ધ્વજમાં 3 રંગો સમાન નથી. એક ગાબોન અને નાઇજીરિયાના આ 3 રંગો જ સમાન છે, બાકી સમાન નથી. નંબર 3 અને નંબર 7 આ 2 જ સમાન છે, બાકી નથી. તમે પણ આવા બીજા રાષ્ટ્રધ્વજ ભેગા કરી શકો છો. આ કેરળની એક શાળાના ગણિતનો ધ્વજ છે. તેમાં કેટલા ભાગ છે જોઈએ બાળ દોસ્તો.
પાંચ પાક છે કુલ, એક સરખા પાક પાંચ છે, બે લાલ છે, એક લીલો છે, એક પીળો છે અને એક વાદળી છે. આપણે તેના પરથી સવાલ જવાબ જોઈએ. ધ્વજનો કેટલામો ભાગ લાલ કલરનો છે? બે ભાગ લાલ છે એટલે ધ્વજનો બે પંચમાંશ ભાગ લાલ કલરનો છે. હવે એના પછીનો સવાલ છે આપણો, લીલા રંગનો ભાગ કેટલામો ભાગ છે? એક જ ભાગ છે એટલે ધ્વજનો એક પંચમાંશ ભાગ લીલા કલરનો છે, એક પંચમાંશ ભાગ. આપણે એક બીજો એવો ધ્વજ દોરીએ. ગણિત ક્લબ જ આપણે દોર્યું પણ આપણે ત્રણ એક સરખા ભાગ કર્યા. તમે લાલ રંગનો ઉપયોગ કર્યો છે, ધ્વજના કેટલા ભાગમાં લાલ કલર પૂર્યો છે? બીજા કયા રંગ તમે પસંદ કર્યા છે? એક તૃતીયાંશ ભાગમાં આપણે લાલ કલર પૂરી છીએ. અને બીજા રંગ આપણે ક્યાં ક્યાં વાપર્યા છે? બીજા ત્રણ રંગ વાપર્યા છે, એક તો પીળો, એક બ્લુ અને એક લીલો. તો આપણે આ ધ્વજ આવી રીતે દોરશું, ભૂરો એટલે વાદળી અથવા બ્લુ, લીલો અને પીળો. જોયું ને બાળદોસ્તો, તમે આવો સરસ મજાનો ધ્વજ દોરી શકો છો. હવે આપણે જાદુઈ ભમરડો જોઈએ. ચાલો એક જાદુઈ ભમરડો બનાવીએ. કાર્ડબોર્ડનો એક ટુકડો લો એટલે એક પૂઠાનો ટુકડો લ્યો, 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો અને તેને કાપી લ્યો. 0 થી 3 સેમી ત્રિજ્યા રાખીને એક વર્તુળ દોરો અને તેને બરાબર કાપી લ્યો. વર્તુળના કેટલા સરખા ભાગ કરવાના છે? 8 ભાગ. દરેક ભાગનો એક અષ્ટમાંશ ભાગ છે, જેમાંથી એક અષ્ટમાંશ ભાગમાંથી આપણે બે ભાગમાં લાલ કલર પૂરી છીએ, એકમાં પીળો કલર પૂરી છીએ, એકમાં નારંગી, એક બેમાં બ્લુ કલર પૂરી છીએ, ત્રણમાં. તો આપણે આવી રીતે ઉપર જાદુઈ ભમરડો આપણે સરસ મજાનો બનાવી છીએ અને પછી આવી રીતે દોરીને એને ફેરવીએ છીએ. તો દોસ્તો, આ છે આપણો મેજિક ભમરડો. તમે પણ આવી એક્ટિવિટી કરીને મને વોટ્સએપમાં મોકલાવી શકો છો, બહુ મસ્ત એક્ટિવિટી છે. અને વચ્ચે આપણે મજબૂત દીવાસળી રાખી છીએ જેથી તૂટી ન જાય. હવે એક ચોકલેટ ખાઈ લઈએ. ચોકલેટ, મંજુ પાસે એક ચોકલેટ હતી, તેણે તેનો ચોથો ભાગ રાજીને, ત્રીજો ભાગ સુગાથાને અને છઠ્ઠો ભાગ શીલાને આપ્યો. બાકીનો ભાગ તે ખાઈ ગઈ. દરેકને ચોકલેટનો કેટલામો ભાગ મળ્યો અહીં લખો. તો ચોકલેટના કુલ કેટલા ભાગ છે જોઈએ. 1. ચોકલેટના કુલ 12 ભાગ છે. હવે કેટલામો ભાગ રાજીને આપે છે? ચોથો ભાગ. તો 12 ભાગ્યા 4 કરી લઈએ આપણે, બીજું કાંઈ નથી કરવાનું. રાજીને 12 ભાગ્યા 4 એટલે રાજીને કેટલી મળશે? 4 તેરી 12 તો રાજીને મળશે 3 ભાગ. હવે સુગાથાના વારો છે. તો સુગાથાને કેટલા ભાગ મળે છે? તો કે સુગાથાને 6ઠો ભાગ મળે છે. ત્રીજો ભાગ સુગાથાને મળે છે, તો 3 ચોક 12 એટલે 4 કટકા સુગાથાના. 6ઠો ભાગ શીલાને મળે છે, તો 12 ભાગ્યા 6 એટલે 2 ભાગ શીલાના થયા. અને પછીનો ચોથો ભાગ છે એ કોને મળે છે? તો કે ચોથો ભાગ મળે છે, પોતે ખાઈ જાય છે મંજુ, એટલે મંજુને 3 ભાગ મળશે. હવે આપણે ટોપીમાં રંગ પૂરવાનો છે. પહેલાં આપણે ટોપી ગણી લઈએ. જોકરની ટોપી, તો કુલ કેટલી ટોપી છે ગણી લઈએ આપણે. કુલ 15 ટોપી છે બાળદોસ્તો. એક તૃતીયાંશ ટોપીમાં લાલ કલર પૂરો, તો 15 ભાગ્યા 3 એટલે 5 ટોપીમાં લાલ કલર. તો આપણે 5 ટોપીમાં લાલ કલર પૂરી દઈએ. તેના પછી જોઈએ શું છે આપણને.
પાંચ ટોપીમાં આપણે લાલ કલર પીરો છે. તેના પછીનો આપણો સવાલ છે, ત્રણ પંચમાંશ ટોપીમાં વાદળી કલર પૂરો એટલે બ્લુ કલર, તો ત્રણ પંચમાંશ ગુણ્યા 15 કર્યા, પાંચ તેરી 15 એટલે 9, ટોપીમાં 3 તેરી 9, 9 ટોપીમાં આપણે વાદળી કલર પૂરી છે. અને બાકી કેટલી ટોપી વધી તે જોઈ લઈએ. પહેલા 9 ટોપીમાં વાદળી ટપકા કરી લઈએ. બાકી એક જ ટોપી વધે છે, જોજો બાલ દોસ્તો. બાકી કેટલી ટોપી વધી? તમે કેટલી ટોપીમાં લાલ કલર પીરો? 5માં. તમે કેટલી ટોપીમાં વાદળી કલર પીરો? 9 ટોપીમાં. હવે બાકી કેટલી વધી તે જોઈ લે. તો 9 ને 5 14, ટોપીનો કેટલામો ભાગમાં તમે કોઈ કલર નથી પીરો? તો કે આપણે અહીંયા વચ્ચે કાંઈ કલર પીરો નથી. તે ટોપીનો કેટલામો ભાગ થશે? 1/15 અંશમો ભાગ. ટોપીના કેટલામાં ભાગમાં તમે કોઈ કલર નથી પૂર્યો? 1/15 અંશ ભાગમાં આપણે કોઈ કલર પૂર્યો નથી. ત્રિકોણના સરખા ભાગ, સફેદ ત્રિકોણના 3 સરખા ભાગ કરેલા છે. દરેક ભાગમાં અલગ અલગ રંગ પૂરો. તમે વિચારી શકશો કે આ ભાગ બરાબર છે. વિચારો કેવી રીતે? તો કે બરાબર ખૂણાએથી વચ્ચેથી ભાગ પડ્યા છે એટલે આ ત્રણેય ભાગ સરખા છે. આપણે અલગ અલગ રંગ પૂર્યા. હવે આપણે બીજી રીતે આવો ત્રિકોણ દોરીને એમાં કલર પૂરીશું. તો આપણે બીજો ત્રિકોણ જોઈએ. હવે આ જ ત્રિકોણને બીજી કોઈ પણ રીતે સરખા ભાગ કરીએ. તો આપણે બરાબર ઉપરથી ખૂણાએથી જ માપીને ભાગ 3 કરી છીએ. તો આપણે 3 સરખા ભાગ કરીશું અને એમાં અલગ અલગ કલર પૂરીશું. આ ત્રણેય સરખા ભાગ જ છે અને દરેક ભાગમાં આપણે અલગ અલગ જુદા જુદા કલર પૂર્યા છે. હવે લંબચોરસના 6 સરખા ભાગ છે. રાણીએ લીલા લંબચોરસને 6 સરખા ભાગ આવી રીતે કર્યા. હવે આપણે બીજો એવો લંબચોરસ દોરીશું અને આપણે એના પણ 6 સરખા ભાગ પાડીશું. આપણે 6 આડા ભાગ પાડ્યા. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6 અને આપણે આના 6 સરખા ભાગ પાડીશું. બરાબર 1 સેમી બાજુવાળા ચોરસની મદદથી આપણે 6 સરખા ભાગ પાડ્યા છે. તે દરેક લંબચોરસનો 1/6 ભાગ છે. બરાબર ને? અને લીલો લંબચોરસ કરતાં વાદળી લંબચોરસ મોટો છે એવું તમને લાગે છે? હા કે ના? જોઈએ આપણે. કે દરેક ભાગ છે એ 1/6 ભાગ છે. હવે એક સરસ મજાની આપણે વાર્તા ચોકીદારની. બિરબલને યાદ કરો. રાજા અકબરનો ચતુર મંત્રી, ગણિત ગમત. ત્યારે બિરબલ ગામડામાં રહેતો યુવાન હતો. તે ખૂબ જ ચતુર હતો અને કવિતા લખી શકતો. તેને તેનું ભાગ્ય રાજાના દરબારમાં અજમાવવા વિચાર્યું. તેથી તે કેટલીક કવિતાઓ લઈ શહેર તરફ નીકળી પડ્યો. જ્યારે તે રાજાના મહેલમાં બહાર દરવાજાએ પહોંચ્યો ત્યારે ચોકીદાર દ્વારા રોકી દેવાયો. એ અહીંયા ઊભો રહે, ક્યાં જાય છે? ચોકીદારે બૂમ પાડી. હું તો કવિ છું, હું રાજા અકબરને મળીને તેમને મારી કવિતા બતાવવા માગું છું, કવિએ કહ્યું. અરે તમે કવિ છો? રાજા દયાળુ છે, તે તમને ચોક્કસ કોઈ ઇનામ આપશે. જો તું મને ઇનામનો 1/10 ભાગ આપે તો હું તને જવા દઉં. બાર ચોકીદાર ઊભો છે તે કે છે. હવે જોઈએ આપણે.
બીરબલ પાસે આ સિવાય બીજો કોઈ રસ્તો હતો નહીં, આથી તે માની ગયો. જ્યારે તે અંદર ગયો ત્યારે ચોકીદારે ગણતરી કરી. જો તેને સોનાના 100 સિક્કા મળે તો મને ખાલી જગ્યા સિક્કા મળશે, તો આપણે 100 ભાગા, કેટલામો ભાગ હતો તેનો તે આપણે કરી 10મો ભાગ, 100 ભાગા 10 કરી નાખી તો તેને કેટલા સિક્કા મળશે? 10 સિક્કા. મીંડું મીંડું ઉડાડી દઈ, બરાબર આ મીંડું ગયું, આ મીંડું ગયું, તો તેને 10 સિક્કા મળે. બરાબર ને? તો આપણે લખીશું કે એના ચોકીદારને કેટલા સિક્કા મળશે? 10. હવે જોજો, કવિ બીજા દરવાજા પર પહોંચ્યો. આ દરવાજાના ચોકીદારે કહ્યું કે તું મને તારા ઇનામનો 2/5 ભાગ આપીશ તો હું તને અંદર જવા દઈશ. કવિ માની ગયો, કેમ કે કવિ પાસે કંઈ રસ્તો નહોતો. તો હવે ચોકીદારને કેટલામો ભાગ આપે છે? 2/5 ભાગ. બરાબર, તો 100 × 2/5 કરીએ પછી કેમ ઉડે છે તે જોઈએ. તો આપણે કરીશું 100 × 2/5. 100 × 2/5 પાંચના ઘડિયામાં 10 ક્યારે આવે? 5 × 2 = 20. 5 × 2 = 10 અને બાજુમાં મીંડું એટલે જવાબ આવ્યો 20 × 2 = 40. તો જોઈએ કે એને કેટલા સિક્કા મળશે. 40 સિક્કા મળે. હવે આગળ જઈશ. ચોકીદારે ખૂબ જ આનંદથી ગણતરી કરી. કવિને ઓછામાં ઓછા 100 સિક્કા મળશે જ, તેથી મને સોનાના 40 સિક્કા મળશે. આગળ, કવિ છેલ્લા દરવાજે પહોંચ્યો. કવિ એટલે બીરબલ. ત્યાંના ચોકીદારે કહ્યું, હું તને રાજાને તો મળવા દઈશ જો તું મને તારા મળેલા ઇનામનો 1/2 ભાગ આપીશ. કવિ પાસે તો બીજો કોઈ રસ્તો જ હતો નહીં, તે માની ગયો અને અંદર ગયો. ચોકીદારે વિચાર્યું, આજનો દિવસ તો બહુ સરસ છે, જો તે સોનાના 100 સિક્કા મેળવે તો મને સોનાના ખાલી જગ્યા સિક્કા મળશે, અને જો તે સોનાના 1000 સિક્કા મળશે તો મને ખાલી જગ્યા સિક્કા મળશે. હવે એને તો બરાબર 1/2 ભાગ જોઈએ છે, બરાબર ને? તો 100 સિક્કા મળે તો સોના 1/2, 100 × 1/2 = 2/5 = 10, બાજુમાં મીંડું તો 1/2 ભાગ એટલે કેટલા થયા? 50 સિક્કા થયા. આટલા બધા મળશે એવું વિચારીને છેલ્લો જે ચોકીદાર હતો એ મનોમન રાજી થાય છે. પણ એ હજી કલ્પનાય કરે છે. હજી તો આપણે જોઈએ કે હજી તો 1000 સિક્કા મળે તો એને કેટલા બધા મળે. તો હવે આપણે 1000ની ગણતરી કરી લઈએ કે જો તેને 1000 સિક્કા મળે તો 1/2 × 1/2 = 2/5 = 10 અને બાજુમાં 2 મીંડા છે એમ તો એને 500 સિક્કા મળે. એટલે એ ચોકીદારભાઈ તો ખુશ થઈ ગયા. 100 સિક્કા મળે તો 50 મળશે, પણ 1000 મળે તો 500 મળશે, 1 મીંડું વધારે. 100 કરતાં 1 મીંડું 1000માં વધારે છે. તો આપણે તે ગણતરી કરીએ, સમજી. 2/5 = 10, 500 સિક્કા, 500 × 1 = 500. રાજા કવિતાઓથી ખૂબ ખુશ થયો અને કહ્યું, તમારી કવિતા ખૂબ જ સરસ છે, તમારા ઇનામ માટે ગમે તે માગી શકો છો. રાજન, હું 100 થપ્પડ ઈચ્છું છું. શું 100 થપ્પડ? રાજાને તો આઘાત લઈ ગયો. આના પછી શું થયું હશે? વાર્તા પૂરી કરો. કવિને ઇનામનો કેટલામો હિસ્સો મળ્યો હશે તે તમે જોઈ અને કહો. અને રાજાએ આ ચતુર કવિને તેનામાં મંત્રીનું સ્થાન આપ્યું હશે અને તેને બીરબલ નામ આપ્યું. આ દાખલા તમારે વિડીયો જોઈને શાંતિથી ચોપડીમાં ગણવાના છે. થેન્ક યુ.